હવે આપણે જોવાનું છે ત્રિકોણનો બહિષ્કોણ, ત્રિકોણનો બહિષ્કોણ. તો પહેલાં ત્રિકોણના બહિષ્કોણને સમજતા પહેલાં આકૃતિઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક ત્રિકોણ આપણે લઈએ, ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી. આ ત્રિકોણના બહિષ્કોણ કેટલા, કેટલા બહિષ્કોણ શક્ય છે? તો તમે આકૃતિ પરથી જોઈ શકશો. જુઓ, એક બહિષ્કોણ અહીંયા રચાય, એક, બીજો એક બહિષ્કોણ અહીંયા રચાય બે, ત્રીજો એક બહિષ્કોણ અહીંયા રચાય ત્રણ. ખાસ જુઓ, હજી આ બાજુને લંબાવતા એક બહિષ્કોણ અહીંયા મળશે ચાર, આ બાજુને લંબાવતા એક બહિષ્કોણ અહીંયા મળશે પાંચ, આ બાજુને લંબાવશું એટલે એક બહિષ્કોણ અહીંયા મળશે છ. આ બહિષ્કોણ છે ખૂણો, આ જે ખૂણો છે તમે, આ બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણ છે આ ખૂણો અને આ ખૂણો. જે ખૂણા પાસે, જે ત્રિકોણના જે શિરોબિંદુ પાસે, ત્રિકોણના જે શિરોબિંદુ પાસે બહિષ્કોણ રચાતો હોય તે સિવાયના બાકીના બે ખૂણાઓ ને શું કહેવાય? અંતઃસમ્મુખ કોણ. એટલે બહિષ્કોણ કુલ કેટલા હોય? તો કે છ હોય. કેટલા હોઈ શકે? છ. પણ અહીંયા આપણે તો જે આપણી ટેક્સ્ટ બુક મુજબ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યાં એક એક બહિષ્કોણની ચર્ચા કરવાની છે. એટલે એક આકૃતિ બતાવેલી છે, ત્રિકોણ એ બી સી. ત્રિકોણ એ બી સી અને સી બિંદુથી આગળ તરફ રેખાખંડ બી સીને લંબાવીએ તો કિરણ બી સી પર ડી બિંદુ આવેલો છે, એટલે કે ખૂણો એ સી ડી. ખૂણો એ સી ડી એ શું છે? તો કે ત્રિકોણ એ બી સીનો બહિષ્કોણ છે. ત્રિકોણ એ બી સીનો બહિષ્કોણ છે. ખૂણો એ સી બી અથવા તો બી સી એ, એ ખૂણા એ સી ડીનો કેવો ખૂણો છે? તો કે આસન્ન કોણ છે. કેવો ખૂણો છે? આસન્ન કોણ છે. અને ખૂણો એ અને ખૂણો બી, ખૂણો એ અને ખૂણો બી એને શું કહેવાય? તો કે અંતઃસમ્મુખ કોણ કહેવાય. આપેલ આકૃતિ મુજબ ખૂણો એ અને ખૂણા બીને અંતઃસમ્મુખ કોણ કહેવાય. અને બહિષ્કોણ પ્રમાણે, બહિષ્કોણ મુજબ, બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ તેને અનુરૂપ અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય. એટલે જો ખૂણો એ સી ડી બહિષ્કોણ હોય તો ખૂણો એ વત્તા ખૂણો બી, માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી, આ બંને ખૂણાનો સરવાળો કેના બરાબર થાય? તો કે બહિષ્કોણના માપ જેટલો થાય. તમને ખ્યાલ છે બાળકો કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180. આ કાયમી ધોરણે યાદ રાખજો, ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. હવે અહીંયા તમને આકૃતિ દર્શાવેલી છે, જુઓ એકદમ સરળ દાખલાઓ છે, એકદમ સરળ દાખલાઓ છે, ઝડપથી આવડી જાય એવા દાખલાઓ છે. એટલે વધારે દાખલાઓ તમારે જાતે ગણવાના થશે. આકૃતિમાં તમને દર્શાવેલું છે બે અલગ અલગ ત્રિકોણ દર્શાવેલા છે. એમાં આપણે પહેલું જોઈએ, પહેલા ત્રિકોણમાં એક ખૂણાનું માપ 70 છે, એક ખૂણાનું માપ 50° છે અને એક ખૂણો શોધવાનો છે. આ x શોધવાનો છે, બહિષ્કોણ છે. કેવો છે? બહિષ્કોણ. તો ખૂણો x, આ ખૂણો x આપણે અહીંયા લખશું, માપ ખૂણો x, માપ ખૂણો x, અથવા તો ખાલી x લખીએ તો પણ ચાલશે, કારણ કે અહીંયા નામ આપેલું નથી. જો નામ આપવું હોય તો તમે a b c d આપી શકો, x y z w આપી શકો, તમારી અનુકૂળતા મુજબ નામ આપી શકો. x બરાબર શું થાય? તો કે હમણાં જ આપણે જોયું કે બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા બરાબર થાય, તેથી x બરાબર 120. ખાસ ધ્યાન રાખજો. તો સેમ બીજું આવું, અહીંયા બીજી બાજુ બહિષ્કોણ દર્શાવેલો છે x, બંને અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું, તો કેટલું થાય? 110. આવા જ સેમ દાખલાઓ આકૃતિવાળા તમને દર્શાવેલા છે. જોઈએ ત્રીજું, તો એમાં જુઓ x 30 અને 40, તો x બરાબર શું થશે? x બરાબર 30 વત્તા 40, તેથી x બરાબર 70. એકદમ સરળ દાખલાઓ છે. જુઓ અહીંયા પણ x બરાબર 60 વત્તા 60, તેથી x બરાબર
20 एकदम सरल दाखलाओ है। बाकीना जे दाखला है एक्जाम्पल वन में बाकीना जे दाखलाओ है तमारे जाते करवाना है। एक्जाम्पल नंबर टू तरफ आगळ वधीए। नीचेनी आकृति में अंदरना अज्ञात खूणा एक्स नू माप शोधो। अंदरना अज्ञात खूणा नू माप शोधवानू छे तो आपणो सूत्र में कोई फेरफार तो के जराय नहीं। सूत्र में आपणे कोई पण जातनो फेरफार करता नथी। मात्र ने मात्र आपणे जे खूणो शोधवानो छे एटले के अंदरनो खूणो शोधवानो छे एटले आपणे सूत्र ने थोड़ू उलटावी नाखशुं। सूत्र ने शुं करी नाखशुं? उलटावी नाखशुं। केवी रीते? तो अहींया जुओ, આપણે શોધવાનો છે અંદરનો ખૂણો, તો આ સૂત્રને હું કંઈક આવી રીતે લખું છું। એક્સ વત્તા પચાસ બંને અંતઃ સમ્મુખ કોણનો સરવાળો, બંને અંતઃ સમ્મુખ કોણનો સરવાળો બહિષ્કોણ બરાબર થાય, બરાબર 115। તો હવે તમને ખ્યાલ છે કે ડાબી તરફ છે, ડાબી તરફ છે એક્સ વત્તા પચાસ છે, જ્યારે જમણી તરફ છે 115 છે। તો ડાબી તરફ આપણે એક્સને એકલો કરવો છે અને અહીંથી આ જે પ્લસ 50 છે એને દૂર કરવા છે। તો 50ને દૂર કરવા માટે એને આપણે જમણી તરફ લઈ જઈએ। ડાબી તરફથી જમણી તરફ લઈ જવામાં આવે ત્યારે તેમાં જે નિશાની હોય એ નિશાની બદલે, પ્લસ છે તો શું થશે? માઇનસ, એટલે અહીંયા આવું થશે એક્સ બરાબર 115 માઇનસ 50। તેથી એક્સ બરાબર આપણને શું મળે? તો કે 115માંથી 50 જાય તો શું વધે? તો કે 65 વધે। કેટલા વધશે? 65, એટલે એક્સનું માપ આપણી પાસે શું આવ્યું? 65। સેમ વન અહીંયા એવું જ, આ બંનેનો સરવાળો આના બરાબર થાય એટલે એક્સ વત્તા 70, એક્સ વત્તા 70 બરાબર 100। આ 70 છે તેને અહીંથી ઉપાડી અને જમણી તરફ લઈ જાઓ તો શું થઈ જશે? તો કે પ્લસ છે એટલે કેવા થઈ જશે? માઇનસ। જો માઇનસ હોય તો પ્લસ થાય, જો માઇનસ હોય તો શું થાય? પ્લસ થાય। નિશાની બદલવાની ભૂલાય નહીં। હવે 100માંથી 70 જાય તો સાહેબ કે 30, એક્સ બરાબર 30। કેવા સરસ મજાના દાખલાઓ છે। નેક્સ્ટ અહીંયા તમને જુઓ, એક ખૂણાનું માપ બહિષ્કોણનું માપ આપેલું છે 125। અંતઃ સમ્મુખ કોણ એક શોધવાનો છે, બીજાનું માપ આપેલું નથી। પણ આ નિશાની શું દર્શાવે છે? આ નિશાની એવું દર્શાવે છે કે આ ખૂણો છે એ 90°નો છે। કેટલાનો છે? 90°નો, એટલે કે કાટ ખૂણો છે। ખાસ ધ્યાન રાખજો, જો માપ ન આપેલું હોય તો મૂંઝાવાનું નથી, ત્યાં આવી નિશાની કરેલી હોય તો તે શું દર્શાવે છે? કાટ ખૂણો દર્શાવે છે। તો અહીંયા આપણે લખશું એક્સ વત્તા 90 બરાબર 125। તેથી એક્સ બરાબર 125 માઇનસ 90, આ પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ। 125માંથી 90 બાદ કરીએ તો વધશે કેટલા? તો કે 35। એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા? 35। નેક્સ્ટ ચોથો દાખલો, એક્સ પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 120। તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 60। તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 120માંથી 60 બાદ કરો તો શું વધે? 60। કેવું સરસ મજાનું સ્વાધ્યાય છે, મજા જ આવી જાય સરવાળા અને બાદબાકીથી આખો દાખલો શું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે। પણ બાળકો આપણે જુઓ, તમે અત્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરો છો, જ્યારે પણ તમે આગળના ધોરણમાં જશો, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, ત્યારે આ નિયમમાં કોઈ પરિવર્તન આવવાનું નથી। બહિષ્કોણનું માપ તેના અંતઃ સમ્મુખ કોણના માપના સરવાળા બરાબર થાય, બહિષ્કોણનું માપ તેના અંતઃ સમ્મુખ કોણના માપના સરવાળા બરાબર થાય। બીજું એક ખાસ જો અહીંયા સમજાવી દઉં, આ બંને ખૂણા પરસ્પર આસન કોણ છે અને બીજી એક ખાસિયત છે કે રેખિક જોડના ખૂણા છે। કેવા છે? રેખિક જોડના, એટલે રેખિક જોડના ખૂણા કેવા હોય? હંમેશા પૂરક, એટલે કે આ બંને ખૂણાના માપનો સરવાળો। બાળકો ખાસ ધ્યાન રાખજો, આ વધારાનું જ્ઞાન છે। આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય, કેટલો થશે? 180। હવે આપણે એનું એક સમજૂતી લઈએ કે આ 60 મળી ગયા આપણને, 60 એટલે આપણને 120 મળ્યા, આ ખૂણો કેટલાનું મળ્યો? 120। પણ આ બંનેનો સરવાળો તો કેટલો છે?
180, તો 180 માંથી 120 જાય તો આ ખૂણો કેટલાનો મળે? 60 નો. જુઓ, 60 60 60, ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. આ બંને ખૂણાનું માપનો સરવાળો 180 થાય. શા માટે? તો કે પરસ્પર છે, એ રેખીક જોડના ખૂણા છે, એક જ રેખા ઉપર નિર્માણ પામતા ખૂણાઓ છે. આ તમારે વધારાનું યાદ રાખવાનું છે.